તો આગળ વાત કરીએ તો સાબરકાંઠાની, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેડિયાને વિવિધ માંગણીઓ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું. પ્રાંતિજ ખાતે કાર્યરત કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોના હિતમાં અને ખેડૂતોની વિવિધ માંગણીઓ સાથે આજે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને આવેદનપત્ર આપ્યું હતું. તો આવેદનપત્રમાં ખેડૂત હિત પ્રશ્નોની રજૂઆત તથા ખેડૂતોના દેવા માફી તથા આવેદનપત્ર દ્વારા એ ખેતી છોડવા માટે દેશના પ્રધાનમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. તો બીજી બાજુ ખેડૂતોના દેવા માફી કરવામાં આવતા નથી, પણ ધારાસભ્યના પગાર વધારો કરવામાં આવે છે. તો આગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની સ્થાનિક ચૂંટણીઓમાં ખેડૂત પરિવારો દ્વારા નોટામાં મત આપીને વિરોધ કરવામાં મજબૂર બનશે. તો રાસાયણિક ખાતરમાં 50% સુધીની ઘટાડવાની તથા 0% વ્યાજની જે 3 લાખની મર્યાદા છે તેને વધારીને 5 લાખ સુધી કરી આપવાની તથા ખેડૂતોના દેવા માફ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. ખેડૂતોને થતા અન્યાય માટે આજ રોજ ધારાસભ્યને જે પગાર બિલ મંજૂર કરવામાં આવ્યું અને ખેડૂતોનું જે બિલ હતું એ નામંજૂર કરવા માટે એના માટે અમે નાયબ કલેક્ટર શ્રી પઢેરિયાબેનને આવેદનપત્ર આપ્યા હતા. ખેડૂતોને થતા અન્યાય માટે જે પણ થતું મુદ્દાઓને અમે લખીને આપેલા છે કલેક્ટરશ્રી, કઈ ખેડૂતોના કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા અને ખેડૂતોના દેવા માફી, પછી ટ્રેક્ટર ઉપર GST, પછી વીજ જોડાણ મીટર પદ્ધતિ, પછી PM કિસાન સન્માન નિધિ, પછી દેવા માફી અને જે રિબેટ 4% રિબેટ જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતું નથી એના ખાસ મુદ્દા માટે અમે ભેગા થઈને આવેદનપત્ર આપેલું છે કિસાન.